આપ જોઈ રહ્યા છો satyade.com પાકો ગુજરાતી। વિશ્વમાં અનામત જથ્થામાંથી 10 કરોડ બેરલ ક્રૂડ બજારમાં ઠલવાશે। ભારતમાં સરકારી ડિજિટલ કરન્સી અપાશે। ખાનગી ક્રિપ્ટો પર પ્રતિબંધ મુકાશે। રેરેસ્ટ ઓફ ધી રેસ્ટ કેસ, 3 વર્ષની બાળકીના હત્યારાને ફાંસી થઈ શકે છે। ધોરણ 1-5ના વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી, 35% હાજરી। એસવીપી હોસ્પિટલ પાસે હેલિપેડ છે પણ ઉડાન માટે લાયસન્સ જ નથી। મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધ્યો, રોજના 50થી વધુ નવા કેસ। સેલ્ફી લેતા મોત મળ્યું, માલગાડી પર તરુણને વીજ કરંટ લાગ્યો। શિયાળો શરૂ થતા નળ સરોવરમાં વિદેશી પક્ષીઓનું આગમન, પ્રવાસીઓ ઉમટી પડ્યા। હોટલ અને રેસ્ટોરન્ટમાં કોરોના વેક્સિન મામલે લોકોની તપાસ। અમદાવાદમાં કોરોનાના નવા કેસ, 22,000 લોકોને વેક્સિન અપાઈ। દક્ષિણ ગુજરાતમાં 40,00,000 ગુણ ડાંગર પાકે છે પણ સરકાર 10,000 ગુણ ખરીદે છે। સોનામાં રૂપિયા 1,000 તથા ચાંદીમાં રૂપિયા 2,000નું ગાબડું। પેટીએમની અસર, મોબીક્વિકે ચાલુ મહિને આઈપીઓ લાવવાની યોજના ટાળી। આજથી જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે। પુજારાએ જણાવ્યું કે હેડ કોચ રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ રમવું યાદગાર રહેશે। હવે ખાનગી કંપનીઓ વિવિધ ટુરિસ્ટ સર્કિટ રૂટ ઉપર પોતાની ટ્રેનો દોડાવશે। કરણ જોહરની આગામી ફિલ્મમાં રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર સાથે જોવા મળશે। 67 વર્ષીય અભિનેતા કમલ હાસન કોરોનાગ્રસ્ત થયા। પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર નામ પાછળની જોનસ અટક દૂર કરી। મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડિયાના ઉત્તરાધિકારી નિશ્ચિત કરે તેવા સંકેત। યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।